केंद्रीय गृह मंत्री अमित शाह कच्छना घोरडानी लीधी मुलाकात, सरपंच तलाटी तालुका धोरडा। केंद्रीय गृह मंत्री अमित शाह कच्छना धोरडानी लीधी मुलाकात, सरपंच तलाटी तालुका में चूंटायेला सरपंचो अने बीएसएफ ना जवानों की करी मुलाकात। केंद्रीय गृहप्रधान अमित शाहे कच्छना घोरडो में सरपंच अने तलाटीओना सम्मेलन में संबोधन करता जणाव्युं हतुं के आशापुराना आशीर्वादना कारणे आपणी सरहद सुरक्षित छे। कच्छमां ज्यारे भूकंप आव्यो त्यारे ते नजारो मैं जोयो हतो, त्यारे लागतुं हतुं के हवे भूज क्यारे ऊभुं नहीं थाय। नोंधनीय छे कि गृहप्रधाने पोताना भाषणमां भूकंपनी साथे साथे मोदी सरकारनी विकास कार्योनी पण याद कराव्या हता, परंतु आजे भूज विकासना मार्गे छे। आजे भूजमां पोस्टिंग माटे लाइनो लागे छे। अमित शाहे वधुमां जणाव्युं हतुं के पुलवामा थयेला हुमलानो जवाब सर्जिकल अने एर स्ट्राइक करीने आपवामां आव्यो छे। देशनी सुरक्षानी जवाबदारी आपणा सौनी छे, તેમ તેમણે જણાવ્યું હતું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છના દોરડાની લીધી મુલાકાત, સરપંચ તલાટી તાલુકામાં ચૂંટાયેલા સદસ્યો અને બીએસએફના જવાનોની કરી મુલાકાત। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કચ્છના દોરડોમાં સરપંચ અને તલાટીઓના સંમેલનમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે માં આશાપુરાના આશીર્વાદના કારણે આપણી સરહદ સુરક્ષિત છે। કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તે નજારો મેં જોયો હતો, ત્યારે લાગતું હતું કે હવે ભૂજ ક્યારે ઊભું નહીં થાય। પરંતુ નોંધનીય છે કે ગૃહપ્રધાને પોતાના ભાષણમાં ભૂકંપની સાથે સાથે મોદી સરકારની વિકાસ કાર્યોને પણ યાદ કરાવ્યા હતા, પરંતુ આજે ભુજ વિકાસના માર્ગે આગળ ચાલી રહ્યું છે। આજે ભુજમાં પોસ્ટિંગ માટે લાઈનો લાગી છે। અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે પુલવામા થયેલા હુમલાનો જવાબ સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરી આપ્યો છે। દેશની સુરક્ષા કરવી એ આપણી જવાબદારી છે। અબડાસાથી રમેશભાઈ ભાનુશાલીનો અહેવાલ। અમારા દેવના અટાણે અમિત શાહ સાહેબ જે આવે છે એનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અમારા અહીંયા બની અને પચ્છમ એક ઇલાકો કહેવાય, અહીંયા આવો એવો જે કારા ડુંગર અને ધોરા ડુંગર બનીને એ બધી અમે તળેટીમાં રહીએ છીએ, તો બીએડીપી બાબતે અટાણે અમિત શાહ સાહેબ જે એલાન કર્યું છે કે અહીંયા બોર્ડર એરિયો છે, કામ તો બોર્ડર એરિયાના થયેલા છે જ, પણ એના સિવાય અટાણે અમારે મોટામાં મોટી જે જરૂરત છે બીએડીપી ગ્રાન્ટ, એમાં જરૂર એ છે કે નર્મદાનું પાણી સીધો ખાવડા બનીમાં આવે એવી અમારી લોક માંગ છે। એના સિવાય જે રણ વિસ્તાર છે, રણ વિસ્તારની અંદરમાં બોર્ડર એરિયો આવે છે, એના ખારો અને મીઠું પાણી કારા ડુંગરની હાઇટમાંથી પાણી ઉપડે છે, તો એ સીધો ખારા પાણીમાં મિક્સ થઈ જાય છે, તો ખારો પાણી અને મીઠા પાણીમાં છાર આકુશના વચમાં કામ થાય તો બહુ મહત્ત્વનું કામ છે। એના સિવાય અહીંયા જે માંડી ડેમ પહેલાં બનેલું છે, તો અમારે એવા આ વિસ્તારની બનીને પચ્છમમાં મોટા ડેમ, ચેક ડેમ નહીં, મોટા ડેમ માટીના બને તો અમારું બહુ અગત્યનું કામ કહેવાય। અત્યારે સાહેબ તો સીસી રોડ ને સ્કૂલોના કામને એ પ્રમાણે અટાણે સીસી રોડ ને ટાંકા પાણીના એ થયેલા છે, પણ અમે અટાણે એ માની છે અમિત શાહ સાહેબ આવે છે તો બોર્ડર એરિયાના અમારે મોટા કામની જરૂરત છે, તો અમારા ભવિષ્ય સુધરી જાય, ખેતી સુધરી જાય। એના સિવાય પણ આ બોર્ડર એરિયામાં નાનામાં નાના કામ થયેલા છે, અમે અટાણે મોટા કામમાં એવું રસ છે કે અમિત સાહેબ આવે છે તો અમારા બની પચ્છમના આ મોટામાં મોટા કામ થઈ શકશે એવું અમને આશા છે। પહેલાં તો અમને ગૌરવ છે જે અમિત શાહ અમારે કને આવે છે, બની પચ્છમ કે કચ્છનું કાંઈક સારું થશે એને માટે જ આવે છે, એટલે મનમાં છે જે અમે અહીંયા છીએ તો કચ્છમાં કાંઈ કરે ગુજરાતનું છે, અમને એ ગૌરવ છે અમારે કચ્છમાં આવ્યું છે, તમને મોટો ગૌરવ થાય છે કચ્છમાં આવ્યું છે, અમે બની પચ્છમનું કાંઈ કચ્છનું સારું કરશે। પણ મોટામાં મોટા અમારા જે કામ છે કારા ડુંગરથી નીચે જે પાણી આવે છે, પાણી વેસ્ટ જાય છે, રણમાં જાય છે, એના માટે મોટાને મોટા ડેમની અમે માંગણી કરશું। બીડીપીની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અન્ય જગ્યાએ જે વાપરે છે એ અમને કાગળ લખીને અમે લખિતમાં આપશું, કદાચ અમને મોકો મળે તો અમે રૂબરૂ વાત કરશું। જે ગ્રાન્ટ છે બોર્ડર વિકાસમાં જે જરૂરતું છે નાના મોટા કામે, મોટી મોટી જો ગ્રાન્ટો છે એ અમારે બની પચ્છમમાં થાય
बॉर्डर एरिया में थाय तो मोटा मोटो विकास थी सके। अत्यारे जे गामडा बॉर्डर में जे गामडा आवे छे एमां नाना नाना काम टाका पाणीना छे लेनू छे एवा पाणीनी व्यवस्था थई छे पर हजी पाणीनी मुश्किली छे। पाणी नर्मदानुं पाणी आવતું નથી એટલે અમારો કહેવાનું એ છે કદાચ દયા લોધર માતાથી ડાયરેક્ટ રાપુરથી ડાયરેક્ટ અમને લેન નર્મદાને આપી દે ડાયરેક્ટ કારા ડુંગર સુધી લેન આવી જાય તો બની પશ્ચિમને કદાચ ખેડૂતને લાભ ન મળે તો પીવાની પાણીને માલધારી લોકોને મુશ્કેલી દૂર થઈ જશે। હા અમારા ગામમાં તો હું સરપંચ સંગઠનનો ઉપપ્રમુખ છું ભોજ તાલુકા સરસર સંગઠન જો ઉપપ્રમુખ છું। બીએડીપી ને અમારા ગામોમાં 17થી પહેલા કામો થયા છે, સારા કામો થયા છે, રોડો બની ગયા છે, અમુક પાણીના ટાંકા બની ગયા છે, પણ 2017-18-19માં પછી 2 વર્ષમાં અમારા ગામમાં કામ નથી થયા। કેમ કે આ જો ગ્રાન્ટ હતી જિલ્લા આયોજન અધિકારીની જો મીટિંગ હતો કલેક્ટરની અધ્યક્ષમાં એ બધી ગ્રાન્ટ બજેટેડ કામો અમે ફાળવી દીધી તે અમારા જે સ્થાનિકના જે ગામો છે એના રસ્તાઓ છે, પાણીના ટાંકા છે, બીજા અલગ ગામો છે એમાં ખામી રહી ગઈ છે। તો અમારી રજૂઆત છે જેવી રીતે પહેલાં 17-18ની ગ્રાન્ટની ફાળવણી એ પ્રમાણે ફાળવણી થાય ને બીજો અમારો એક પર્સન છે આ પશ્ચિમ આખા વિસ્તાર એરિયામાં તો કારા ડુંગરને ગોરા ડુંગરના 2 નદીઓ જાય છે, એક નદી આસમણી બાજુ જાય છે, એક પાણી આસમણી બાજુ જાય છે, બીજો પાણી ઉગમણી બાજુ નાના રણમાં જાય છે ખડીરના, એના જે ડેમ્બો બંધાય છે બીજેપીની ગ્રાન્ટમાં તો અમારો આ ભવિષ્ય છે જે પબ્લિકનું એ ઊંચો આવી જાય ને અમારા ખેતરો છે ખેતરોનો જે તરિયો છે એ પાણી પણ ઊંચો આવી શકે એ અમારે તો લાગે છે અમારે ફાયદો થવાનું છે બની પશ્ચિમને ફાયદો થવાનો છે અમારે તો લાગે છે સાચી વાત છે જે પરિણામ પાછળ નીકળે એ સાચો અમારી આશા તો છે પણ કાલથી પરિણામ પાછળ નીકળે જે અમારે ફાયદો થાય છે કે નુકસાન થાય છે પણ અમે તો ફાયદા માટે આવ્યા છીએ ઇધર એ